આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ પાસે આ કળા છે. તો જ એ કક્ષાએ પહોંચાય. એનીથિંગ દેટ ઇઝ થ્રોન એટ હિમ, હી કેન ટર્ન ઇટ ઇન ટુ અ હ્યુજ વોટ બેંક. કોક એમને એમ કે ભાઈ આ ગુજરાત કા ગધા, તો એનો વોટ બેંકમાં ફરી જાય. જે પણ એમને કહેવામાં આવે ને એને એ વોટ બેંકમાં ફેરવી શકે, એ કળા છે. અને આપણને કોઈ કે મને કેમ કીધું અને ના કહેવું જોઈએ, પેલો પણ આપણું માઇન્ડ તો એટલું વીક, મીન ને ચીપ છે ને. તમને કોક એમ કે ને, અને ખબર છે ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ, ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ તને ખબર પડી? આ સૌથી ભયંકર શબ્દ. પછી તમે એમ કહો મને નથી ખબર શેની વાત કરે છે, તો એનાથી પણ પોઈઝનિયસ શબ્દ બીજો છે, વાક્ય. હું તને કહું પણ તારે બધાને ખબર છે, હું તને કહું પણ તારે કોઈને કહેવાનું નહીં. એટલે એ પહેલા તમને રિંગમાં બાંધી લે, પછી એને જે કંઈ મીઠું મસાલા મરી ઉમેરીને જે વાત કરવી એ કરે. તમે માની લો આપણું માન એટલું વીક, મીન ને ચીપ છે ને, આપણા વિશે કોઈ વાત કરે કે તને ખબર છે તારા વિશે પેલી વ્યક્તિ આમ કરતો, તું એને મિત્ર માને છે પણ તારા વિશે આમ વાત કરે, વી બિલીવ ઇટ. એન્ડ ધેર કમ્સ એન ઇફેક્ટ ઓન અ રિલેશનશિપ્સ, આપણા સંબંધો પ્રત્યેનો એક ઇફેક્ટ આવી જાય છે એમાં, બોલવા ચાલવામાં ઉઠવા બેસવામાં. તમારે 30 વર્ષથી કોઈની મિત્રતા તોડવી હોય તમે બે બાજુ આમાં વાત કરવા માંડો ને તો વર્ષ બે વર્ષમાં રિઝલ્ટ આવે, એટલું આપણું માઇન્ડ વીક છે, એટલું ચીપ છે આપણું માઇન્ડ. પણ તમારે કદ કહેવાનું કે જે કંઈ હશે પ્રત્યક્ષ વાત થશે ત્યારે હું માનીશ, આઈ કેનોટ બિલીવ ધીસ. પણ આપણે લોકો અને પરિસ્થિતિ પ્રત્યેના અભિગમો નિમ્ન હોય છે ને, એટલા માઇન્ડ ઉપર એની ઇફેક્ટ બહુ આવી જાય છે. તમે જો પેલા લગ્નની જાણ નીકળે ને, એક તો 9 વાગે સવારે નીકળ્યો ને ત્યારે એક તો ઉઠ્યો હોય અને ગંજીને લુંગી પહેરીને પાછો ફર્સ્ટ ફ્લોર ઉપર ગેરીમાં બ્રશ કરતો કરતો બહાર આવે, ત્યાં થૂકે, સ્વચ્છ ભારત બગાડે, એક તો પાછો થૂકીને પછી આખી જાન જાય ને ત્યાંથી જોતો રહે. અને ભાઈ જાન પસાર થઈ જાય ને પછી પાછો ઘરમાં આવીને કે બે જણા જામતા નહોતા, તો તારે જમાવાનું હતું, મૂકને માથાકૂટ. અને ધારો કે બે જણાને જામ્યું નહીં, તૂટ્યું, તો એકાદાને તારે પાડવાના છે, મૂકને માથાકૂટ. પણ આપણું માઇન્ડ એવું છે, બહુ ચીપ. તમે લગ્નમાંથી પાછા આવો, એટલે કોઈ લગ્ન પ્રસંગમાંથી, પાર્ટીમાંથી, ગેધરિંગમાંથી, ઘરે આવીને શું ચર્ચા થાય છે તમે જોજો. આ બોલ્યા ને આને ના બોલવું જોઈએ, નાને આમ કર્યું, નાને ના કરવું જોઈએ, ને પેલું બરોબર નહોતું, ને આમ કરવું જોઈતું હતું, પેલા મારી બાજુમાં બેઠા પણ સામે જોયું નહીં, પેલા એ સામે જોયું પણ હેન્ડશેક ના કર્યું, પેલા એ બરોબર સ્માઇલ આપી નહીં, પેલા તો મારાથી દૂર જ રહ્યા. ધ લિસ્ટ ઇઝ વેરી લોંગ ને, મેં તો બહુ શોર્ટેસ્ટ લિસ્ટ કીધું. હા, 2 કલાક આની ચર્ચા થાય, તો તું એની માટે ગયો હતો, કચરો ભરવા માટે ગયો હતો. ત્યાં ગયા તા આપણને પ્રેમથી કોઈ વ્યક્તિનું આમંત્રણ હતું, એના જીવનમાં એક, એના પરિવારમાં એક સારો પ્રસંગ હતો, એટલે આપણી જવાબદારી હતી ત્યાં જઈને 2-4 વ્યક્તિઓને મળીને શુભેચ્છા પાઠવી, થોડું આનંદમાં ભળવું અને મીઠું મોઢું કરાવે એટલે મીઠું મોઢું કરી નીકળવાનું. આટલો જ આપણો કાર્યક્રમ હતો. તો એમાંથી તું કેટલો બધો કચરો લઈને આવ્યો? Because in the subconscious mind we believe that when I criticize somebody indirectly, I suppose that I am superior than him. એ આપણો અભિગમ છે કે હું કોકની ટીકા કરું ને, હું કોકના વિશે ખોટું બોલું ને, એટલે આપણે સબકોન્શિયસ માઇન્ડમાં આપણે આપણી જાતને એના કરતાં આપણે સારા છીએ ને એવો એક માનસિક સંતોષ લેવો છે. આવા આપણા ખોટા અભિગમો છે. એની રીતે છે, તમે તમારી રીતે છો. હી ઇઝ હી, યુ આર યુ. આ અભિગમ રાખજો. હી ઇઝ હી, આઈ એમ આઈ, હી ઇઝ ફાઇન, આઈ એમ ફાઇન. જ્યારે ભેગું કામ કરવાનું છે ત્યારે પ્રેમથી કરી લેશું, બાકી એની રીતે છે, હું મારી રીતે છું.